મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે જૂનાગઢ જિલ્લાના માડીઆટીના તાલુકાના ભંડોરી ગામની સેવા સહકારી મંડળી સામે 92 લાખ રૂપિયાના ગોટાળા 100થી વધારે ખેડૂતોએ માળિયા રૂબરૂ આવીને યોગ્ય તપાસ કરવાની મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી માળિયા હાટીના તાલુકાના ભાંડુરી સેવા સહકારી મંડળીમાં મોટા પાયે ગોટાળા અને ગેરરીતિ અંગે ગામના ખેડૂતોમાં મોટા પાયે હુવાપો મચી ગયો છે આ અંગે ભંડોરી ગામના 100 જેટલા ખેડૂતો અને તાલાલા ગીરના ખેડૂત આગેવાન જન અધિકારી મંચના પ્રમુખ પ્રવીણભાઈ રામ ભરતભાઈ માખનસા જગમલભાઈ રામ કૃષ્ણભાઈ વાડા ફોગાભાઈ ખાંભલા અંબાવીભાઈ હિંગ રસિયા કાંતિભાઈ કાલરિયા મોહનભાઈ ગોદાસરા સહિતના 100 જેટલા ખેડૂતો આજે 48 ખેડૂતોના નામોની યાદી સાથે મુખ્યમંત્રીને સંબોધીને મામલતદારને આવેદનપત્ર આપેલ સહકારી મંડળીની અંદર અનેક ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની વાતો સાંભળવા મળી ત્યારે આજરોજ ભંડુરી ગામની મુલાકાત લેતા અનેક ઘટનાઓ સામે આવી અને એવી ઘટનાઓ કે જે ઓન પેપર છે એક ઘટના એવી સામે આવી કે ખેડૂતે સહકારી મંડળીની અંદર પૈસા ભરી દીધેલા છે એમની પહોંચ એમની પાસે છે પરંતુ જે પૈસા ખેડૂતના છે એ બેંકમાં જમા થયા નથી બીજી એક ઘટના એવી આવી છે કે ખેડૂતે પૈસા ભરી દીધા છે પણ એમને પહોંચ આપવામાં આવી નથી અન્ય એક ઘટના એવી છે અને એ તો ખૂબ ગંભીર ઘટના છે કે વ્યક્તિ 2019માં મૃત્યુ પામે છે 2017માં એને એ જમીન એ બધી વેચી દે છે 2019માં મૃત્યુ પામે છે અને એ વ્યક્તિના નામે 2020માં રૂપિયા ઉપડે છે આ કઈ રીતે શક્ય બને એક ઘટના એવી પણ છે કે જેને 3 વીઘા જમીન હોય 4 વીઘા જમીન હોય એમના એ ખેડૂતે માત્ર 30,000 રૂપિયા જ ઉપાડેલા છે પણ એવા નાના ખેડૂતના નામે 3-3 લાખ રૂપિયા સુધી ઉપાડેલા છે કઈ બેંક અને કઈ સહકારી મંડળી માત્ર 3 વીઘાની અંદર 3 લાખ રૂપિયા આપે છે એ બતાવે આવી અનેક ઘટનાઓ અને અનેક ગેરરીતિઓ ઓન પેપર સામે આવી છે ત્યારે આ બાબતે આ તમામ ઘટનાઓને માહિતગાર કરવા માટે આજે માળિયા મામલતદાર સાહેબને આવેદનપત્ર સુપરત કર્યું છે આવનારા સમયની અંદર જરૂર પડશે તો ગુજરાત લેવલ સુધી પણ આ મુદ્દાને લઈ જવાની તૈયારી છે ત્યારે અમને વિશ્વાસ છે કે માળિયા તાલુકાના અધિકારીઓ આમાં સઘન તપાસ બેસાડ છે અને જે કોઈ આમાં સંડોવાયેલા છે એમની ઉપર એક્શન લેશે એમની પાસેથી જે કંઈ પણ રૂપિયાઓ લગભગ કરોડથી ઉપર રૂપિયાનું કૌભાંડ છે ફરીથી લેવડાવશે અને ખેડૂતો જે રિયલમાં જેમણે પૈસા ભરી દીધા છે જે ભરવાપાત્ર નથી એમની ઉપર બેંક જે પ્રેશર કરી રહી છે પૈસા ભરવા માટે એમને આ અધિકારીઓ અટકાવશે એમની એવી અમને આશા છે અને આવનારા સમયની અંદર આમાં સઘન તપાસ નહીં થાય આમની અંદર ગુનેગારો છે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો ચોક્કસથી આ મુદ્દાને ગુજરાતની અંદર ઉજ્જવળ કરવા માટે ગુજરાતની અંદર આ મુદ્દાને લઈ જવા માટેની અમારી પૂરી તૈયારી છે અને લડત કરવી પડે તો પણ અમારી પૂરી તૈયારી છે આપનું નામ શું છે આપનું નામ પ્રવીણ રામ પ્રદેશ પ્રમુખ જન અધિકાર મંચ થેન્ક યુ મારું નામ કાંતિલાલ નસરત કાલરિયા ગામ ભંડુરી ગામ ભંડુરી નો ખેડૂત છું અને મારે 10.5 વીઘા જમીન છે એમાં 1.5 લાખ રૂપિયા ઉપડે છે તો એમાં 4.5 લાખ રૂપિયા આ ભાઈએ ઉપાડી લીધા એમાં ડુપ્લિકેટ 8 બાર કાઢવી આનું શું અમારે કરવું કઈ રીતે ભરવી અમારે તમારા મંડળીના પ્રમુખ કોણ છે એનું નામ શું છે પ્રમુખ ગોદાસરા મોહનભાઈ
દેવસી. અને મંત્રી કોણ છે? મંત્રી આ ઠાકર હર્ષદભાઈ, હર્ષદભાઈ નવલભાઈ ઠાકર. જ્ઞાન જ છે ભંડુરી ના. હા, ઓફ થઈ ગયા. તમારે શું માંગ શું છે? એટલે મારે ભરવાની ગણતરી જ નથી. અમે કઈ રીતે ભરવી? અમારે ઉપાડા જ નથી રૂપિયા, તો કેમ ભરવા? અમારે